નમસ્કાર, મારું નામ નારેજા યુનુસ ઇબ્રાહીમભાઈ છે. હું એમએટ સેમેસ્ટર 3માં અભ્યાસ કરું છું, જેમાં ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે કે સમાવેશી શિક્ષણ પેપરની અંદર હું ડૉક્ટર એમ વી વેકરિયા સરની માર્ગદર્શન હેઠળ યુનિટ 2.2 ડિસેબિલિટી એઝ એ સોશિયલ કન્સ્ટ્રક્ટ ક્લાસિફિકેશન ઓફ ડિસેબિલિટી એટલે કે વિકલાંગતા શિક્ષણમાં સમાજની ભૂમિકા અને વિકલાંગતાનું વર્ગીકરણ. સૌ પ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ. માનવ શરીર ઘણી બધી પ્રણાલીઓનું બનેલું હોય છે. તેઓમાંથી કોઈ એકમાં નુકસાન થવાથી તે શિક્ષણ મેળવવામાં અને સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં સમસ્યા ઊભી કરી શકે છે. કોઈ એક અવયવ કે ભાગમાં નુકસાન વ્યક્તિને પૂરેપૂરી રીતે અશક્ત બનાવતું નથી. દુર્ભાગ્યવશ સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે વિકલાંગ વ્યક્તિ ઉત્પાદક કાર્ય હાથ ધરી શકતી નથી. આ છાપ પૂછવાની જરૂર છે. સમાજને પ્રતીતિ થવી જોઈએ કે કુદરતે વિકલાંગજનોને વિવિધ આવડતો બક્ષેલી છે. વિવિધ વિકલાંગતાવાળી વ્યક્તિઓમાં રહેલી વિવિધ આવડતો સામાન્ય લોકોની તેવી જ આવડતોની તુલનામાં વધુ સઘન હોય છે. વિશ્વનો ઇતિહાસ એવા વિકલાંગજનોના દાખલાઓથી ભરાયેલો છે જેઓએ અત્યંત મહત્વપૂર્ણ વિકાસ કર્યો હોય અને સમાજને ફાળો આપ્યો હોય. વિકલાંગજનોના ભારપૂર્વકના નકારાત્મક પ્રતિતિકરણનો વાસ્તવિક વ્યાપક હકારાત્મક પ્રતિતિકરણમાં બદલાવ લાવવો અતિ આવશ્યક છે. આથી વિકલાંગતા શિક્ષણમાં સમાજની ભૂમિકા અત્યંત મહત્વની બની ગઈ છે. ત્યાર પછી જોઈએ વિકલાંગતા શિક્ષણમાં સમાજની ભૂમિકા. સમાવેશી શિક્ષણમાં સમાવિષ્ટ વિકલાંગતા શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે સમાજની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. આવી સમાવેશી શિક્ષણની ભૂમિકા નીચેના મુદ્દાઓ દ્વારા સમજીએ. પહેલું, વિકલાંગતાની સમયસર ઓળખ. સમાજમાં વિકલાંગતા ધરાવતા બાળકોને ચોક્કસ સંખ્યા જાણી શકાય છે અને તે કેવા પ્રકારની વિકલાંગતા ધરાવે છે તેને તેવા બાળકોની જરૂરિયાતોની પૂર્તિ કરી શકાય છે. વિકલાંગ વ્યક્તિના માતા પિતા તેમના બાળકની ફરજ બજાવે છે, તેવી રીતે સમાજની પણ આગવી જવાબદારી બને છે, જેથી એ જાણી શકાય કે આવા બાળકો સમાજમાં કેટલા છે, તેઓને કેટલા પ્રમાણમાં અને કેવી રીતે વિકલાંગતા છે. સમયસર ઓળખ કરવા માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ વિવિધ કેમ્પોનું આયોજન કરી શકાય છે. આ બધા જ પ્રયત્નોના અંતે વિકલાંગતા ધરાવતા બાળકોની સમયસર ઓળખ થાય. આથી તે મુજબની યોગ્ય શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવી શક્ય બને છે. બીજું, વિકલાંગતા અંગે લોકજાગૃતિના કાર્યક્રમો. વિકલાંગતા અંગેની પૂરતી જાણકારીના અભાવે શાળામાં આવા કોઈ પણ બાળકને પ્રવેશ આપવા માટે અણગમો પ્રદર્શિત કરતી હોય છે. વિકલાંગતા અંગેની જાગૃતિ માટે જાહેર રેલી, શેરી નાટકો, લોકલ ચેનલોમાં જાહેરાત, ચોપાનિયા અને હોર્ડિંગ્સ વગેરે લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી સમજ આપી શકાય છે. ત્રીજું, વિકલાંગતાને અનુરૂપ સાધન સહાય. વિકલાંગતા ધરાવતા બાળકોની જરૂરિયાતોની
विशिष्ट प्रकारनी होय छे। दृष्टिहीन विकलांगता धरावता बाळकोने चश्मा, एबेकस तथा श्रवणमंद विकलांगता धरावता बाळकोने श्रवण यंत्र अने शारीरिक विकलांगता धरावता बाळकोने व्हीलचेर जेवा साधनों अने विशिष्ट प्रकारना उपकरणोनी जरूरियातो रहती होय छे। समाजना लोको आवी भिन्न भिन्न प्रकारनी विकलांगता धरावता बाळकोनी विकलांगताने ध्यानमां राखी वक्तो वक्त साधनों अने उपकरणोनी सहायता अंगेना केम्पोनुं आयोजन करी शके छे। आवा जरूरी साधन सहाय मेळवी विकलांग बाळक समावेशी शिक्षण मेळववा शाळामां जई शके छे। चोथुं, विशिष्ट कौशल्यनुं प्रशिक्षण अपावुं। विशिष्ट प्रकारनी विकलांगता धरावता बाळकोने तेना विविध कौशल्यने अनुरूप प्रशिक्षण आपवुं अत्यंत जरूरी बने छे। जेम के साइन लैंग्वेज अने ब्रेल लिपि जेवा कौशल्यो विकलांगता प्रशिक्षण क्षेत्रमां बहु जरूरी छे। समाज आवा विशिष्ट कौशल्यनुं प्रशिक्षण विकलांग बाळकोने तेना कुटुंबने अने शाळाना शिक्षकोनी आपी समावेशी शिक्षणने सफळ बनावानुं कार्य करी शके छे। पांचमुं, व्यावसायिक प्रशिक्षण अपावुं। समाजना लोको पोताना गाममां के विस्तारमां रहेता विकलांग बाळको माटे शिक्षण मेळववानी साथे योग्य व्यावसायिक प्रशिक्षणनुं आयोजन करी शके छे, जेथी विविध प्रकारनी विकलांगता धरावता बाळको तेना विशिष्ट कौशल्यने ध्यानमां राखीने व्यावसायिक प्रशिक्षण मेळवी शके छे। आथी बाळक योग्य उमरे पोतानी रस अने रुचि मुजब व्यवसायनी पसंदगी करी ते अपनावी शके छे। अक्षमता एटले कि अपंगतानुं वर्गीकरण। अपंगता अंगेनुं वर्गीकरण जुदी जुदी रीते थई शके छे। અહીં આપણે અધ્યયનને ધ્યાનમાં રાખી તેનું વર્ગીકરણ સમજવા માટે નીચે મુજબના જુદા જુદા ભાગોમાં વહેંચી શકાય છે, જે અંગેની ચાર્ટ આકૃતિ દ્વારા સમજ આપવામાં આવી છે। અક્ષમતા એટલે કે અપંગતાનું વર્ગીકરણ। પહેલું, બોલવાની અપંગતા। બીજું, વાંચનમાં અક્ષમતા। તેના બે પેટા પ્રકાર, શ્રવણ શબ્દ વિસંગતતા અને દ્રષ્ટિ વિષયક શબ્દ વિસંગતતા। ત્રીજું, લેખનમાં અક્ષમતા। ચોથું, ગણનમાં અક્ષમતા અને પાંચમું, સ્વલિનતા। હવે તેની આપણે માહિતી વિસ્તૃત જોઈએ। પહેલું, બોલવાની અપંગતા। આ પ્રકારની અપંગતાને ડિસ્ફેજિયા કહે છે, જેમાં વ્યક્તિના વાતચીતની ભાષાને સમજવાની અને ઉપયોગ કરવાની અસમર્થતા જોવા મળે છે। આ એક પ્રકારની મગજમાં થયેલ ક્ષતિ કે રોગનું પરિણામ છે। બીજું, વાંચનમાં અક્ષમતા। વાંચનમાં અક્ષમતાને ડિસ્લેક્સિયા કહે છે। ડિસ્લેક્સિયા શબ્દ DYS અને લેક્સિયા પરથી બનેલો છે, જેમાં DYS શબ્દ ડિસઓર્ડર એટલે કે વિસંગતતા પરથી આવેલો છે અને લેક્સિયાનો અર્થ શબ્દ થાય છે। આથી શબ્દ સંબંધિત કોઈપણ વિસંગતતાને ડિસ્લેક્સિયા તરીકે ઓળખાય છે। વાંચનમાં અક્ષમતાને કોઈવાર શબ્દ અંધતા કે વાંચન અપંગતા જેવા શબ્દથી પણ ઓળખવામાં આવે છે। આ સમસ્યાઓથી પીડાતા બાળકોનું કારણ નબળું વાંચન કૌશલ્ય હોય છે, જેના બે પ્રકારો નીચે મુજબ છે। પહેલું, શ્રવણ શબ્દ વિસંગતતા। આવી વિસંગતતાને ધરાવનાર બાળક અક્ષર કે શબ્દની લેખિત લિપિને તેના ધ્વનિ સંકેતો સાથે જોડાણ કરવામાં વિસંગતતા અનુભવે છે। બીજું, દ્રષ્ટિ વિષયક શબ્દ વિસંગતતા। આવી વિસંગતતા ધરાવનાર બાળક અક્ષર વચ્ચે તફાવત પારખવામાં સમસ્યા અનુભવે છે। તેઓ દ્રષ્ટિચિત્ર કે લખાણની ઓળખ કરવામાં વિસંગતતા અનુભવે છે। ત્રીજું, લેખનમાં અક્ષમતા। લેખનમાં અક્ષમતાને ડિસગ્રાફિયા કહે છે, જેમાં બાળકો લેખન સંબંધિત મુશ્કેલીઓ ધરાવતા હોય છે। તેઓ મૌખિક રજૂઆત ખૂબ જ સારી હોવા છતાં આ બાળકો લેખિત રજૂઆત કરવામાં મુશ્કેલી અનુભવે છે। તેઓ અક્ષરો અને અંકો આડાવડા કે ઊંધા જતા લખે છે, જેમ કે
બીએટી બેટને બદલે એબીટી અને એમએએન મેનને બદલે ડબલ્યુએએન વેન લખે છે. તો ક્યારેક વાક્યમાં અક્ષરો કે શબ્દો લખવાનું ભૂલી જાય છે. ચોથું, ગણનમાં અક્ષમતા. આ પ્રકારની અક્ષમતાને ડિસકેલ્ક્યુલિયા કહે છે, જેમાં પીડાતા બાળકોનું ગણિત નબળું હોય છે. સંખ્યા લખવામાં આંકડાના ક્રમ બદલાઈ જાય છે. દાખલા તરીકે 12ને બદલે 21 લખવો અને એક અંકને બદલે તેને ભરતો બીજો અંક લખાઈ જાય છે. ગાણિતિક કોયડાઓ સંકેતો કે સંજ્ઞાઓમાં ગૂંચવણ અનુભવે છે. પાંચમો પ્રકાર, સ્વલિનતા. આ પ્રકારની અક્ષમતાને ઓટિઝમ કહે છે, જે નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999 અનુસાર ઓટિઝમ એટલે અવ્યવસ્થિત કૌશલ્ય વિકાસની એક અવસ્થા છે, જેમાં બાળક પુનરાવર્તિત અને એકધારું વર્તન કરે છે, આંખનો સંપર્ક કરીને વાત કરી શકતા નથી, મિત્રો બનાવવામાં રસ ધરાવતા નથી, પોતાની દુનિયામાં મસ્ત રહે છે, અન્ય સાથે ભળી શકતા નથી. ઉપસહાર. આમ વિકલાંગતા શિક્ષણમાં સમાજની ભૂમિકા મહત્વની બની રહી છે, જેમાં દ્રષ્ટિહીન, શ્રવણમંદ, મંદબુદ્ધિ કે અધ્યયન અક્ષમતા ધરાવતા બાળકોની ઓળખ મેળવી શકે છે. આથી આપણે તેવા વિકલાંગ બાળકોની અધ્યાપન પ્રવૃત્તિઓ અને સમાવેશી શિક્ષણની પ્રક્રિયાને સમજી શકીએ છીએ. સમાજમાં આવી કોઈ અક્ષમતા ધરાવતા બાળકો આપણને મળે તો તેને ઓળખી, સમજી અને તેને શિક્ષણ અપાવવા કટિબદ્ધ થઈએ. આભાર.